હલો દોસ્તો વેલકમ ટુ ટ્રાન્સજેન્ટ એકેડમી તો ફ્રેન્ડ્સ એમસીક્યુ સિરીઝમાં ફરી એક વખત નવા વિડીયો સાથે બરાબર ફરીથી આપણે એમસીક્યુ સિરીઝ શરૂ કરીએ છીએ ડીસી જનરેટર ઓકે તો આની અંદર આપણે ડીસી જનરેટરના સારા એવા એમસીક્યુ કવર કરશું ઓકે વન બાય વન આપણે એમસીક્યુ જોતા જઈએ પહેલો એમસીક્યુ છે જનરેટર વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ પ્રોડક્શન બરાબર જનરેટર વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ પ્રોડક્શન ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઇએમએફ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે બરાબર ડીસી જનરેટર ડીસી જનરેટર છે એ આપણા ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ બરાબર ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ એના ઉપર વર્ક કરે છે બરાબર એના સિદ્ધાંત ઉપર બરાબર ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ હવે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ એટલે કઈ રીતના તો કે જુઓ તો કે આવી રીતના એક એન અને એસ નંબરો આવી રીતના છે બરાબર મેગ્નેટિક ફિલ્ડ હવે અહીંયા આપણે કોઈલ રાખેલી બરાબર કોઈલ રાખેલી છે ઓકે બરાબર આવી રીતના કોઈલ રાખે આ ને ફેરવવામાં આવે તો એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે આને કીધું ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈ એમએફ બરાબર એટલે આપણો આન્સર થશે ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈ એમએફ ઓકે ત્યારબાદ આગળ વધીએ ક્વેશ્ચન નંબર ટુ અ ડીસી જનરેટર ઇલેક્ટ્રિક સિટી પ્રોડ્યુસ ઇન આર્મેચર ઇઝ બરાબર આર્મેચર જો ખાસ યાદ રાખજો તો ડીસી જનરેટર ઇલેક્ટ્રિકસીટી પ્રોડ્યુસ ઇન આર્મેચર ઇઝ ઓપ્શન નંબર બી એ સી હંમેશા આર્મેચરની અંદર એસી પાવર જનરેટ થશે આ યાદ રાખવાનું ભલે ડીસી જનરેટર હોય બરાબર ડીસી જનરેટર છે તો એ આર્મેચરમાં એસી પાવર જ જનરેટ થશે એસી જ જનરેટ થશે બરાબર પછી કોમ્પ્યુટેટર દ્વારા આપણે એને એસી નું ડીસી માં કન્વર્ટ કરીએ છીએ ઓકે એટલે આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી આર્મેચર એસી પાવર જનરેટ થશે મશીન હેવ અ રોલ ઓફ વિચ કન્વર્ટ બરાબર કોમ્યુટેટર્સ જો અહીંયા તમને એક વસ્તુ યાદ રાખો અહીંયા તમને એમ કીધું છે ડીસી મશીન કીધું છે ડીસી મોટર નથી કીધું એક વસ્તુ યાદ રાખજો ઇન ડીસી મશીન ડીસી મોટર કે ડીસી જનરેટર નથી કીધું બરાબર તમને એમ કીધું છે ડીસી મશીન તો ડીસી મશીનમાં એટલે ડીસી મશીન એટલે ડીસી જનરેટર પણ થાય ડીસી જનરેટર પણ થાય અને ડીસી મોટર પણ થાય બરાબર તો ડીસી જનરેટરમાં કનું કોમ્બ્યુટેટરનું કામ અહીંયા શું છે તો કે એસીનું ડીસી કરવાનું કામ કરે છે બરાબર ને ડીસી મોટરમાં શું કરે છે તો કે ડીસીનું એસી કન્વર્ટ કરવાનું કામ કરે છે બરાબર ડીસી સપ્લાયનું એસી સપ્લાયનું કન્વર્ટ કરવાનું કામ ડીસી મોટરમાં કરે છે અને ડીસી જનરેટરની અંદર એસીનું ડીસીમાં કામ કરે છે એટલે ઓપ્શન નંબર એ આપણે ડીસી જનરેટર અહીંયા લખ્યું હોય ને તો એસી ટુ ડીસી સાચું કરી શકીએ પણ અહીંયા કીધું છે ડીસી મશીન્સ તો ડીસી મશીન્સ એટલે જનરેટર પણ થાય ને મોટર થાય તો બોથ એસી ટુ ડીસી એસી ટુ ડીસી જનરેટરમાં અને ડીસી ટુ એસી મોટરમાં આટલું આ યાદ રાખજો આ એમસીક્યુ ડી આ મોટરવાળો એમસીક્યુ રહ્યો ને એ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ગુણ સેવા પસંદગી મંડળની એક્ઝામમાં પૂછાયેલો છે બરાબર કે કોમ્પ્યુટેટર બરાબર ડીસી મોટરમાં કોમ્પ્યુટેટર શું વર્ક કરે છે તો મોસ્ટલી બધા છોકરાને આ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ પડતી હોય છે ડીસી ટુ એસી બરાબર ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં રૂપાંતર કરે છે ડીસી મોટરની અંદર આ ખાસ યાદ રાખજો અને જનરેટરમાં એસી ટુ ડીસી બરાબર બે એમસીક્યુ અહીંથી થઈ ગયા અને આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી ક્લિયર ત્યારબાદ આગળ વધીએ ધ ઈજી ઈજી બરાબર બરાબર એટલે 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 જનરેટેડ 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 ઈએમએફ 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 અને અને ઈબી 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 બે બે ઓકે બેક આર ચેન્જ ડિફરન્ટ સેમ ઓફ તો આનો આન્સર થશે ઓપ્શન નંબર સી સેમ સુકામ બરાબર કારણ કે સમજો ઈજી જનરેટેડ ઈએમએફ છે ને એ જનરેટરમાં ઉત્પન્ન થાય છે જનરેટરમાં

બરાબર ફરક એટલો છે બે કીએમએફ આપણે મોટરમાં લઈએ છીએ સૂત્ર પણ સેમ ટુ સેમ છે ઇ ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઝેડ એન પી અપોન ઈજી કહી દનરેટરનું થઈ ગયું અને એના જ બરાબર અહીંયા ઈ બી થઈ ગયો બે કીએમએફ નું સૂત્ર પણ આજ થયું અને જનરેટર ઇએમએફ નું સૂત્ર પણ આજ થયું બરાબર ફાઈ ઝેડ એન્ડ પી અપોન સિક્સટીન એ ક્લિયર તો આટલું તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ આગળ વધીએ હાઈ કરંટ એન્ડ લો વોલ્ટેજ હાઈ કરંટ એન્ડ લો વોલ્ટેજ રેટિંગ વિચ વાઇન્ડિંગ ઇઝ એમ્પ્લોઇડ ટુ ડીસી મશીન બરાબર જો એક વસ્તુ યાદ રાખો હાઈ કરંટ હાઈ કરંટ એન્ડ લો વોલ્ટેજ બરાબર તો આ આન્સર થશે આપણો ઓપ્શન નંબર બી લેપ વાઇન્ડિંગ બરાબર લેપ વાઇન્ડિંગ હોય ને એ ક્યાં વપરાય છે તો કે લો વોલ્ટેજ અને હાઈ કરંટ બરાબર લો વોલ્ટેજ લો વોલ્ટેજ લો વોલ્ટેજ બરાબર એન્ડ હાઈ કરંટ હાઈ કરંટ માટે આપણે વાપરીએ છીએ કેવું વાઇન્ડિંગ તો કે લેપ વાઇન્ડિંગ બરાબર લેપ વાઇન્ડિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ ડીસી જનરેટરની અંદર ક્લિયર ત્યારબાદ આગળ વધીએ હવે એનાથી ઉલટું હાઈ વોલ્ટેજ એન્ડ લો કરંટ હાઈ વોલ્ટેજ બરાબર વોલ્ટેજ કેટલા છે હાઈ વોલ્ટેજ હાઈ વોલ્ટેજ બરાબર હાઈ વોલ્ટેજ એન્ડ લો કરંટ લો કરંટ આ આપણે કેમાં ઉપયોગ કરીએ છીએ તો આમાં તમે જોઈ આમાં લેપ વાઇન્ડિંગ તો આમાં આન્સર થશે ઓપ્શન નંબર બી વેવ વાઇન્ડિંગ ક્લિયર હાઈ હાઈ કરંટ અને લો વોલ્ટેજ તો એ થઈ ગયું આપણું

થાશે ઇન્ડ્યુસ્ડ ઈએમએફ બરાબર ઈજી ઈબી બરાબર બે ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ ઈજી ઇન્ડ્યુસ છે બરાબર ઈ બંનેમાં સરખા હોય છે ઇન ડીસી મશીન વિચ ઓફ ધીસ પેરામીટર્સ રિમેઇન ધ સેમ વેધર ઇટ રન્સ એઝ અ ડીસી મોટર ઓર અ ડીસી જનરેટર ક્લિયર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે ત્યારબાદ એક સરસ મજાનો દાખલો તમને આપ્યો છે અ પોલ ડીસી ડીસી જનરેટર હેઝ ફાઈવ હંડ્રેડ

એક લેપ વાઇન્ડિંગ જનરેટર છે આ દાખલો છે સરસ મજાનો લેપ વાઉન્ડ જનરેટર છે બરાબર તો ત્યારે તમને શું કીધું છે ફ્લક્સ કેટલો છે ફાઇવ ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ સિક્સટી ફાઈવ વેબર ઓકે બરાબર ત્યારબાદ આરપીએમ કેટલા છે ઓકે તો સ્પીડ એન ઇઝ ઇક્વલ ટુ વન થાઉઝન્ડ આરપીએમ ઓકે ક્લિયર ત્યારબાદ પોલ કેટલા છે નંબર ઓફ પોલ ઇઝ ઇક્વલ ટુ એઇટ ક્લિયર બરાબર છે હવે તમને એમ કીધું છે કે એઈટ પોલ ડીસી જનરેટર ફાઇવ હંડ્રેડ આર્મેચર કન્ડક્ટર્સ એન્ડ ધ યુઝફુલ ફ્લક્ષ પર પોલ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સટી ફાઈવ વોટ વિલ બી ધ ઇએમએફ જનરેટેડ ઇફ ઇટ ઇઝ અ લેપ કનેક્ટેડ એન્ડ રન્સ વન થાઉઝન્ડ આરપીએમ બરાબર તો હવે આપણે અહીંયા ફાઇન શું કરવાનું છે ઈએમએફ ફાઇન કરવાનું છે બરાબર ઈએમએફ આપણે ફાઇન કરવાનું છે તો ઇએમએફનું સૂત્ર આપણે હમણાં જોયું હતું પણ એની પહેલાં આપણે એટલું જોવું પડે બરાબર કે ઝેડ બરાબર કેટલા આપ્યા છે પાંચસો આર્મેચર આપ્યા છે પાંચસો આર્મેચર કન્ડક્ટર્સ બરાબર અને એ આપણે ફાઇન્ડ કરવો જોશે એ એટલે શું છે તો કે વાઇન્ડિંગ ક્યુ છે લેપ વાઇન્ડિંગ હોય તો એકલું યાદ રાખજો વાઇન્ડિંગ વાઇન્ડિંગની અંદર એ એટલે નંબર ઓફ આર્મ પેરેલલ પાથ બરાબર નંબર ઓફ પેરેલલ પાથ તો એ ઇઝ ઇક્વલ ટુ પી થઈ જાય બરાબર વાઇન્ડિંગ વાઇન્ડિંગની અંદર આ યાદ રાખજો એ બરાબર પી હોય ઓકે તો આપણી પાસે નું સૂત્ર છે ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઝેડ એન પી અપોન સિક્સટીન એ બરાબર તો ફાઈવ કેટલા છે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સટી વેબર બરાબર ઝીરો પોઈન્ટ બરાબર વેબર એને ગુણ્યા ઝેડ કેટલા છે તો કે પાંચસો એને ગુણ્યા એન કેટલા છે નંબર ઓફ ટર્ન્સ તો કે એક હજાર એને ગુણ્યા ફાઈ ઝેડ એન પી કેટલા છે તો કે આઠ એના છેદમાં એના છેદમાં સિક્સટી ઇન્ટુ એઇટ બરાબર સાઠ કારણ કે એ બરાબર શું લીધું આપણે પી એ બરાબર તો અહીંયા એ બરાબર તો કે જેટલા નંબર ઓફ પોલ હોય ને એટલા જ નંબર ઓફ પેરાલ પાથ હોય લેપ વાઇન્ડિંગની અંદર તો એ બરાબર આપણને આઠ મળ્યા ક્લિયર તો એ બરાબર આઠ તો આઠ આઠ કેન્સલ થઈ ગયા બરાબર હવે તમે આખું ઈ એમએફનું ફાઇન કરો ને બરાબર તમારે કેલ્સીમાં કરવાનું છે ઓકે કેલ્સીમાં તમારે ઘરે કરો ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતના આન્સર આવ્યો હવે આનો આન્સર થઈ જશે પાંચસો એકતાલીસ પોઈન્ટ સડસઠ પાંચસો એકતાળીસ પોઈન્ટ સડસઠ વોલ્ટ

વોટ મસ્ટ બી સ્પીડ એટ વિચ ઇટ ઇઝ ડ્રિવન ટુ પ્રોડ્યુસ ધ સેમ ઈએમએફ વેવ વેવ વાઉન્ડ જો વાઇન્ડિંગ હોય ને તો ત્યારે આપણે આપણે સ્પીડ સ્પીડ ફાઇન્ડ કરવાની કરવાની છે છે બરાબર વેવ તો યાદ રાખજો બરાબર સ્પીડ ઓફ વેવ વાઇન્ડિંગ બરાબર વેવ વાઇન્ડિંગની સ્પીડ ફાઇન કરવાની છે એન એટ વેવ વાઇન્ડિંગ તો એનું સૂત્ર છે કાંઈ સિમ્પલ વસ્તુ છે એન એટ લેફ્ટ વાઇન્ડિંગ એન એટ લેફ્ટ વાઇન્ડિંગ ઇન ટુ नंबर ऑफ पेरेलल पाथ बराबर नंबर ऑफ पेरेलल पाथ इन वेव वाइंड बराबर नंबर ऑफ पेरेलल पाथ पेरेल वेव वाइंडिंग जो याद रख वेव वाइंडिंग बराबर तो वेव वाइंडिंग ऑल डिवाइडेड बाय ऑल डिवाइडेड बाय नंबर ऑफ पेरेल पाथ इन वाइंडिंग नंबर ऑफ पेरेल पेरेल

નંબર ઓફ પેરેલલ પાથ નંબર ઓફ પેરેલ પાથ કેટલા થઈ જશે તો 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 કે બે 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 હંમેશા વેવ વાઇન્ડિંગ હોય એને ગુણ્યા નંબર ઓફ ઇન આરિયા બરાબર બરાબર ચોક પચીસ ચોકસો એટલે અઢીસો બરાબર તો આપણો આન્સર આવ્યો આપણને સ્પીડ કેટલી મળી સ્પીડ ઇન વેવ વાઇન્ડિંગ આપણને મળી બસો પચાસ આરપીએમ બસો પચાસ આરપીએમ આપણો આન્સર આવ્યો તો એનો મતલબ એ છે કે આપણો સાચો આન્સર થયો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે ક્લિયર દોસ્તો જો આમાં ખાલી કર્યું શું તો કે સૌથી પહેલા લેપ વાઇન્ડિંગનો ઈ એમએફ ફાઇન કરો અને એના પછી વેવ વાઇન્ડિંગમાં આપણે ફાઇન કર્યું બરાબર જો કે એક્ઝામમાં આવા દાખલા ન પૂછાતા હોય પણ એઝ અ એન્જિનિયર તરીકે તમને આ બધું આવડતું હોવું જોઈએ એટલે સારી જગ્યાએ આને સ્ક્રીનશોટ લઈ અને નોટ કરી લેજો ક્લિયર ત્યારબાદ આગળ વધીએ આર્મેચર રિએક્શન ઇન ડીસી જનરેટર વિલ રિઝલ્ટ ઇન હવે આર્મેચર રિએક્શન થાય તો ડીસી જનરેટરમાં શું રિઝલ્ટ થાય છે તો એનો આન્સર થશે ઓપ્શન નંબર ડી રિડ્યુસ અથવા રિડક્શન ઇન ઇએમએફ જનરેટર બરાબર ઈએમએફ જનરેટર છે એનું રિડક્શન થશે હવે તો આર્મેચર રિએક્શન એટલે શું એના વિશે ખાલી એક બેઝિક ખ્યાલ આપી દઉં તમને તો કે આર્મેચર રિએક્શન એટલે શું તો કે આર્મેચર ફ્લક્ષ બરાબર આર્મેચર ફ્લક્ષ આર્મેચર ફ્લક્ષ બરાબર આર્મેચર ફ્લક્ષ બરાબર એ મેન ફક્સને અસર કરે છે એ સિમ્પલ વસ્તુમાં કહું ને એ મેઇન ફ્લક્સ 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 બરાબર ને અસર કરે છે બરાબર આર્મેચર નો જે ફ્લક્સ છે જો આવી રીતના આર્મેચર હોય બરાબર આવી રીતના આર્મેચર હોય તો એનો પોતાનો કઈક ફ્લક્સ હશે મેન્ડ ફિલ્ડ ફ્લક્સ આપણે હમણાં અહીંયા દોર્યું હવે આ આવી રીતના જે આ આપણો આ જે મેગ્નેટિક ફિલ્ડ વંકાઈ જાય છે ને બરાબર આવી રીતના કરે એટલે આ થયું આર્મેચર રિએક્શન બરાબર આર્મેચર રિએક્શન તો આ શું કામ કે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે ને એ આવી રીતના આપણા મેઇન ફિલ્ડ ફ્લક્સને અસર કરે છે એટલે આને કીધું આર્મેચર રિએક્શન બરાબર તો આ આર્મેચર રિએક્શનને લીધે આપણને નુકસાન શું થાય છે તો કે રિડક્શન ઇન જનરેટેડ ઇએમએફ જનરેટેડ ઇએમએફમાં આપણને નુકસાન થાય છે મતલબ રિડ્યુસ થઈ જાય છે ઓકે આર્મેચર અહીંયા ખાલી ખ્યાલ આપ્યો મેં તમને બાકી આપણે ડીસી જનરેટરમાં એકદમ વ્યવસ્થિત રીતે ભણસું ઓકે ત્યારબાદ આગળ વધીએ અ ડીસી મશીન હેઝ અ ફોર હંડ્રેડ કન્ડક્ટર એન્ડ એટ પોલ્સ બરાબર આઠ પોલ છે ફોર હંડ્રેડ કન્ડક્ટર છે ધ વોલ્ટેજ ઇન્ડ્યુસ પર કન્ડક્ટર ઇઝ ટુ વોલ્ટ ધ મશીન જનરેટેડ વોલ્ટેજ ઓફ હવે જો ફ્રેન્ડ અહીંયા તમને એમ કીધું છે મશીન જનરેટેડ ઓ વોલ્ટેજ ઓફ એ આપણે ફાઇન કરવાનું છે પહેલા ડેટા શું આપ્યો છે તો કે જો તમને ઝેડ બરાબર ચારસો આપ્યા છે ચારસો કન્ડક્ટર્સ બરાબર ચારસો કન્ડક્ટર્સ તમને આપેલા છે ક્લિયર એના પછી તમને શું આપ્યું છે તો કે પોલ કેટલા આપ્યા છે આઠ આપ્યા છે ક્લિયર હવે તમને એમ કીધું ધ વોલ્ટેજ વોલ્ટેજ ઓ પર કન્ડક્ટર ઇઝ ટુ બરાબર હવે આ વોલ્ટેજ છે એ તમને બે આપ્યા છે પણ એ બે વોલ્ટ ક્યાં છે પર કન્ડક્ટર પર કંડક્ટર બરાબર હવે તમે જો અહીંયા જો અહીંયા તમને શું કીધું છે લેપ વાઉન્ડ કીધું છે તો લેપ વાઉન્ડ હોય તો ઇન લેપ વાઉન્ડ બરાબર લેપ વાઉન્ડ તો નંબર ઓફ પેરેલલ પાથ a is equal to p is equal to 8 ક્લિયર આટલું તમને ક્લિયર થઈ ગયું હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે નંબર ઓફ પેરેલલ પાથ થઈ ગયા ક્લિયર તો હવે આપણે ફાઇન્ડ કરવાનું છે જનરેટેડ EMF અથવા જનરેટેડ વોલ્ટેજ બરાબર તો જનરેટેડ વોલ્ટેજ તો એના માટે આપણે પહેલા ફાઇન્ડ કરી લઈએ નંબર ઓફ કન્ડક્ટર બરાબર નંબર ઓફ કન્ડક્ટર આપણી પાસે કેટલા છે તો કે ચારસો બરાબર અને નંબર ઓફ પેરેલ પાથ કેટલા છે તો કે અહીંયા આપણે જોઈ લીધું આઠ બરાબર તો એનો મતલબ કે આપણને અહીંયાથી શું મળ્યું તો ચારસો ભાગ્યા આઠ કરોને એટલે બરાબર એટલે પચાસ આન્સર આવે ક્લિયર ચારસો ભાગ્યા આઠ કરો ને એટલે પચાસ આન્સર આપણો આવ્યો ક્લિયર તો હવે જનરેટેડ ઈએમએફ બરાબર જનરેટેડ ઈએમએફ જનરેટેડ જનરેટેડ ઈએમએફ બરાબર તો કે આપણી પાસે ટોટલ કન્ડક્ટર કેટલા થઈ ગયા બરાબર તો અથવા તો ઈ થઈ ગયા આપણી પાસે પચાસ એને ગુણ્યા પચાસ ગુણ્યા બે વોલ્ટ બરાબર આપણી પાસે કેટલા વોલ્ટ જનરેટ થાય જતા વોલ્ટેજ ઇન્ડ્યુસ પર કન્ડક્ટર વોલ્ટેજ ઇન્ડ્યુસ પર કન્ડક્ટર બરાબર તો વોલ્ટેજ ઇન્ડ્યુસ પર કન્ડક્ટર એટલે પચાસ ગુણ્યા બે એટલે આપણો આન્સર આવ્યો સો વોલ્ટ પચાસ દુ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે બરાબર સો વોલ્ટ આપણો સાચો આન્સર છે ક્લિયર આ રીતના આપણે દાખલો ગઈ હવે આમાં કર્યું શું તમે જુઓ પાછું ફરી એક વખત નંબર ઓફ કન્ડક્ટર પર નંબર ઓફ પેરેલ પાથ એટલે ચારસો ભાંગી આઠ કર્યા એટલે આપણને પચાસ મેળ્યા તો જનરેટેડ ઇએમએફ એટલે પચાસ એને ગુણ્યા બે બરાબર પચાસ ગુણ્યા બે એટલે આપણો સો આન્સર આવી ગયો ક્લિયર ત્યારબાદ આગળ વધીએ સચ અ મશીન ઇઝ યુઝ ફોર બેટરી ચાર્જિંગ બરાબર ઇઝ યુઝ ફોર બેટરી ચાર્જિંગ તો ક્યુ ડીસી મશીન બેટરી ચાર્જિંગ માટે ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો ઓપ્શન નંબર ડી બરાબર ડીસી જનરેટર ઓપ્શન નંબર બી સોરી બી ડીસી જનરેટર સન્ટ જનરેટર ડીસી સન્ટ જનરેટર બરાબર ડીસી સન્ટ જનરેટર બરાબર બેટરી ચાર્જિંગ માટે ઉપયોગ થાય છે બીકોઝ કોસ ડીસી સન્ટ જનરેટર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્પીડ અથવા કોન્સ્ટન્ટ વોલ્ટેજ

બરાબર થી ઉપરથી નીચેની તરફ આવે ત્યારે એ આપણી જે મોટર છે ને એ જનરેટર તરીકે વર્ક કરશે તો એ ડીસી સિરીઝ જનરેટર ક્લિયર ત્યારબાદ આગળ વધીએ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમ એનપી બરાબર એમ એન પી એનો આન્સર થશે ઓપ્શન નંબર બી મેગ્નેટિક ન્યુટ્રલ પ્લેન મેગ્નેટિક ન્યુટ્રલ પ્લેન અથવા આવી રીતના હોય છે એમ એન એ મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ અથવા જીએનએન જીઓમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ બરાબર જનરેટર રિએક્શનમાં આ બધા એ લાગુ પડશે એટલે મેગ્નેટિક ન્યુટ્રલ એક્ જીઓમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ અને એમએન પી મતલબ કે પી આપેલું હોય તો પ્લેન આવશે બરાબર મેગ્નેટિક ન્યુટ્રલ પ્લેન ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે ક્લિયર ત્યારબાદ પોલારિટી ઓફ ડીસી જનરેટર કેન બી રિવર્સ બાય પોલારિટી ઓફ ડીસી જનરેટર કેન બી રિવર્સ બાય ઓપ્શન નંબર એ રિવર્સિંગ ધ ફિલ્ડ કરંટ રિવર્સિંગ ધ ફિલ્ડ કરંટ એને આપણે ફેરવીને બરાબર ફિલ્ડ કરંટની ફેરફાર કરી નાખીને તો ડીસી જનરેટરની પોલારિટી પડી જશે ઓકે ત્યારબાદ આગળ વધીએ ફોર પોલ ડાયનેમો વિથ અ વાઉન્ડ આર્મેચર હેઝ સ્લોટ કન્ટેન ટ્વેન્ટી કન્ડક્ટર્સ ઇન ઇચ સ્લોટ ઇન્ડ્યુસ ઇએમએફ થ્રી થ્રી ફિફ્ટી સેવન વોલ્ટ બરાબર ત્રણસો સત્તાવન વોલ્ટ આપણને ઇન્ડ્યુસ છે સ્પીડ ઓફ સ્પીડ ઓ એન્ડ સ્પીડ ઇઝ એટ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ આરપીએમ પ્લક્સ પર પોર વિલ બી હવે તમને એમ કીધું છે બરાબર કે તમને પોલ આપેલા છે ચાર બરાબર છે ડાયનેમો વેવ વાઉન્ડ જનરેટર છે ક્યુ જનરેટર છે વેવ વાઇન્ડિંગ છે તો પોલ ફાઇન કરીએ પોલ કેટલા છે તો કે ચાર ક્લિયર છે હવે તો કે તમને આપ્યું છે તો કે ફિફ્ટી વન સ્લોટ કન્ટેન્ટ ટ્વેન્ટી કન્ડક્ટર્સ બરાબર ફિફ્ટી વન સ્લોટ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી વન ઇન્ટુ ટ્વેન્ટી બરાબર ઝેડ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી વન ઇન્ટુ ટ્વેન્ટી આને આમ જ રાખીએ બરાબર એટલે આપણે ગુણાકાર ની ટેન્શન ના લેવી આ ઝેડ મળી ગયો હવે તમને ઈ એ ઇન્ડ્યુ સીએમએફ આપ્યું છે ત્રણસો સત્તાવન વોલ્ટ સ્પીડ પણ આપેલી છે સ્પીડ કેટલી છે આઠ હજાર પાંચસો આરપીએમ બરાબર આઠ હજાર પાંચસો આરપીએમ આપેલી છે તો ફાઇન શું કરવાનું છે ફ્લક્ષ પર પોલ ફ્લક્ષ પર પોલ ફાઇન કરવાનું છે હવે આપણી પાસે એ હોવું જોઈએ તો કે ઇન વેવ વાઇન્ડિંગ વેવ વાઇન્ડિંગ વેવ વાઇન્ડિંગ ઇન વેવ વાઇન્ડિંગમાં બરાબર વેવ વાઇન્ડિંગ છે તો એ ઇઝ ઇક્વલ ટુ ટુ બરાબર વેવ વાઇન્ડિંગમાં શું થશે નંબર ઓફ પેરાલ પાથ બરાબર ઈ કેટલા થઈ જશે એ બરાબર બે હોય લેપ હોય તો એ બરાબર પી હોય વેવ વાઇન્ડિંગમાં આટલું યાદ રાખજો દાખલામાં એ જ ભૂલ પડે ઓકે હવે અહીંથી આપણે આપણે ફાઇન ખાલી ફ્લક્સ કરવાનું છે તો આપણી પાસે સૂત્ર છે એ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ હવે આ બધું સામેની બાજુ જશે એટલે ઈ એને ગુણ્યા સિક્સટી એને ગુણ્યા એ એના છેદમાં બરાબર હવે આ બધું છેદમાં જશે એટલે ઝેડ એન પી ક્લિયર હવે ઈ એમ કેટલા છે તો કે ત્રણસો સત્તાવન ત્રણસો સત્તાવન એને ગુણ્યા સાહીઠ એને ગુણ્યા એ બરાબર એટલે કે બે એના છેદમાં ઝેડ કેટલા છે તો કે એકાવન ગુણ્યા વીસ બરાબર એને ગુણ્યા સ્પીડ કેટલી છે સ્પીડ છે આઠ હજાર પાંચસો આરપીએમ એને ગુણ્યા પી કેટલું છે બરાબર તો પી કેટલું થશે આપણને પી થશે પી બરાબર આપણી પાસે છે ચાર બરાબર તો હવે આ બધાનું આપણે ભાંગાકાર કરીએ ને બરાબર તમે ઘરે કેલ્સીમાં કરી નાખજો ઓકે પ્રેક્ટિસ કરજો કારણ કે એટલે તને થઈ તમને એકદમ વ્યવસ્થિત રીતે ખ્યાલ આવે ઓકે તો આનો આન્સર થશે તમને વન પોઈન્ટ ટુ મિલી વેબર વન પોઈન્ટ ટુ મિલી વેબર અથવા આવી રીતના આવશે તમને કેલ્સીમાં એક પોઈન્ટ બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત વેબર તો એ વન પોઈન્ટ ટુ મિલી વેબર જ થયું છે બરાબર વન પોઈન્ટ ટુ મિલી વેબર દસની માઇનસ ત્રણ ઘાત એટલે મિલી વેબર તો આનો આન્સર થશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે ક્લિયર આ રીતના તમારે કરવાનું છે ખાલી આ ઈએમએફનું સૂત્ર આવડતું હોવું જોઈએ જનરેટરમાં ઓકે અહીંયા મેં બધું ટાઈમ ન બગડે અને બરાબર ગણતરી નહીં મેં સીધો આન્સર વન પોઈન્ટ ટુ પર તમે ઘરે કેલસીમાં કરજો તમને પ્રેક્ટિસ થશે ઓકે ત્યારબાદ આગળ વધીએ ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે એમસીક્યુ પંદર એમસીક્યુ આપણે ડીસી જનરેટરના લીધેલા હતા બરાબર તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ ત્યારબાદ તમારી પાસે એક એમસીક્યુ છે બરાબર આ એમસીક્યુ તમારે કોમેન્ટમાં લખવાનો છે નાવડે ઇઝ ડીસી મોટર ઇઝ વાઇડલી યુઝડ ઇન નાવડે ઇઝ ડીસી મોટર ઇઝ વાઇડલી યુઝડ ઇન ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક્સન કમ્પ્રેસર સેન્ટ્રિફિકલ પમ્પ અને મશીન આ આન્સર તમારે કમેન્ટમાં કરવાનો છે ક્લિયર ઓકે તો આ પંદર એમસી ક્યુ જીસી જનરેટરના આપણે આજે કર્યા રહ્યા આનું સારી રીતના વ્યવસ્થિત રીતે વિડીયો જોજો દાખલાની નોટ બનાવી નાખજો બરાબર વન બાય વન પાછા આપણે વિડીયો ચાલુ કરી દીધા છે એમસીક્યુ સિરીઝના બરાબર વ્યવસ્થિત રીતે જોતા જાજો અને વ્યવસ્થિત રીતે મહેનત કરજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટ્રાન્સજેન્ડ એકેડમી